નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરીશું ધોરણ 11 નું ત્રીજું ચેપ્ટર સુરેખ પથ પર ગતિ, તેમાં પ્રસ્તાવના. વિશ્વમાં બધી જ બાબતો માટે ગતિ સામાન્ય છે. કોઈ પણ જગ્યાએ તમે જશો ત્યાં ગતિ તમને જોવા મળશે. જેમ કે આપણે ચાલીએ, દોડીએ, સાયકલ ચલાવીએ, જ્યારે આપણે ઊંઘી જઈએ ત્યારે પણ આપણા ફેફસામાં અંદર અને બહાર જતી હવા તથા ધમની અને શિરામાં વહેતું લોહી, વૃક્ષ પરથી નીચે પડતા પાંદડા અને બંધમાંથી નીચે વહેતું પાણી, આ બધા જ ગતિના સામાન્ય ઉદાહરણો છે. વાહનો અને વિમાનો લોકોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. પૃથ્વી 24 કલાકમાં એક વાર ભ્રમણ કરે છે. પૃથ્વીના આ ભ્રમણને ધરીભ્રમણ કહે છે. ધરીભ્રમણ એટલે કે ધરી પર થતું ભ્રમણ, અને વર્ષમાં એક વાર સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. આ જે ભ્રમણ છે એને કહેવાય કક્ષીય ભ્રમણ. કારણ કક્ષીય ભ્રમણ કે પૃથ્વી પોતાની કક્ષામાં સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આની માટે ધરીભ્રમણ માટે કેટલો ટાઈમ લાગે છે? 24 કલાક. જ્યારે કક્ષીય ભ્રમણ માટે 365 દિવસ. સૂર્ય પોતે આકાશગંગામાં ગતિમાં છે, જે ફરીથી આકાશગંગાના સ્થાનિક સમૂહમાં ગતિ કરે છે. ગતિની વ્યાખ્યા પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહે છે. ઉદાહરણ લઈએ કે કોઈ પદાર્થ t = t1 સમયે A પાસે છે, A થી ગતિ કરી અને B સુધી જાય છે, અને ત્યારે સમય થાય છે t = t2. મતલબમાં સમયમાં થાય છે તો કે વધારો, સમયમાં વધારો થતા પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે છે. તો પદાર્થે શું કર્યું કહેવાય? તો કે પદાર્થ ગતિ કરે છે. કારણ કે સમય સાથે પદાર્થનું સ્થાન બદલાય છે. પદાર્થનું સ્થાન A થી ક્યાં થાય છે? તો કે B. હવે ગતિના ઉદાહરણ, એમાં પહેલા દ્રશ્યમાન ગતિ. દ્રશ્યમાન ગતિના ઉદાહરણ તો કે આકાશમાં ઉડતા પક્ષીઓ, પછી વિમાનો, શરીરમાં ભ્રમણ કરતું લોહી, જે દ્રશ્યમાન ગતિનું ઉદાહરણ છે. પૃથ્વીનું ધરી ભ્રમણ કે ધરીની આસપાસ થતું ભ્રમણ, અને પૃથ્વીનું કક્ષીય ભ્રમણ. એની પછી આપણી આકાશગંગામાં સૂર્યની ગતિ, આપણી આકાશગંગાની અન્ય ગેલેક્સીઓની સાપેક્ષે થતી ગતિ. નેક્સ્ટ, અદ્રશ્ય ગતિના ઉદાહરણ, તેમાં વાયુના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ. વાયુના અણુઓ કોઈ પાત્રમાં મૂકેલા હોય તો તેની ગતિ અસ્તવ્યસ્ત કઈ રીતના થાય છે? આકૃતિમાં બતાવેલ છે. અને વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ. જ્યારે કોઈ વસ્તુ અન્ય કોઈ વસ્તુની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે વસ્તુ અન્ય વસ્તુની સાપેક્ષે ગતિ કરે છે. સાપેક્ષ ગતિ ખાસ યાદ રાખજો, સાપેક્ષ કીધા સિવાય ગતિનો ઉલ્લેખ કરી શકાય નહીં.
દાખલા તરીકે વિમાનમાં બેસીને તમે હવાઈ સફર કરતા હો ત્યારે પાઇલોટની સાપેક્ષે તમે સ્થિર છો. પાઇલોટની સાપેક્ષે વિમાનમાં બેઠેલ તમામ પેસેન્જર કેવા છે? તો કે સ્થિર હશે. પણ જ્યારે તમારું અથવા પેસેન્જર બીજા અને ડ્રાઈવરનું કોઈ બહારનો વ્યક્તિ અવલોકન કરશે તેને બધા ગતિમાં દેખાશે, પરંતુ તેમને વળાવવા આવેલા એરપોર્ટ પર ઉભેલા તમારા સ્વજનની સાપેક્ષે તમે ગતિમાં છો તેમ કહેવાય. બાજુમાં એક બસનું ઉદાહરણ છે. આ ડ્રાઈવર કોઈ વ્યક્તિ લઈ લઈ બસમાં બેઠેલ કોઈ વ્યક્તિ, આ બંને એકબીજાની સાપેક્ષે કેવા હશે? તો કે સ્થિર. પણ આ બંનેનું અવલોકન કોઈ બહારનો વ્યક્તિ કરશે, બહારનો અવલોકનકાર. તો આ બંને કેમાં લાગશે? તો કે ડ્રાઈવર તે ગતિમાં લાગશે અને અંદર બેઠેલ વ્યક્તિ ગતિમાં લાગશે. આમ એકના એક વ્યક્તિનું જ્યારે ડ્રાઈવર અવલોકન કરે છે ત્યારે તે બધા તે વ્યક્તિ કેવો લાગે છે? તો કે સ્થિર. પણ જ્યારે આ વ્યક્તિનું બહારનું વ્યક્તિ અવલોકન કરશે ત્યારે વ્યક્તિ લાગશે ગતિમાં, કારણ કે સાપેક્ષ બદલાય છે. સાપેક્ષમાં શું થાય છે? તો કે ફેરફાર થાય છે. પેલા ડ્રાઈવરની સાપેક્ષે વાત કરતા તો વ્યક્તિ સ્થિર હતો, પણ જ્યારે બહારના અવલોકનકારની સાપેક્ષે વાત કરવા ગયા તો વ્યક્તિ ગતિમાં આવે છે. આમ તમે તો તેના તેજ છો, છતાં વિમાનમાં રહેલ અવલોકનકારની સાપેક્ષે તમે સ્થિર છો અને એરપોર્ટ પર રહેલા અવલોકનકારની સાપેક્ષે તમે ગતિમાં છો. આમ વસ્તુની ગતિ એ વસ્તુ અને અવલોકનકારનો સંયુક્ત ગુણધર્મ છે. કોઈ એક દ્વારા ગતિનો અનુભવ કરી શકાય નહીં. વસ્તુ અને અવલોકનકાર બે હશે ત્યારે જ ગતિનો ઉલ્લેખ કરી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો ગતિનો ખ્યાલ સાપેક્ષ છે. સંદર્ભના ઉલ્લેખ સિવાય ગતિનો કોઈ જ અર્થ નથી. જ્યાં સુધી સાપેક્ષ વાત કરવામાં ન આવે ત્યાં સુધી ગતિનો ખ્યાલ આવશે નહીં. હવે પહેલો ટોપિક મિકેનિક્સ. ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થના ગુણધર્મ, પદાર્થ કયા પ્રકારનો છે, પદાર્થની ગતિ ઉદ્ભવવાના કારણો કે પદાર્થની ગતિ કયા કારણથી થાય છે, ગતિ માટે જવાબદાર કોણ છે, ગતિને લીધે ઉદ્ભવતા પરિણામો કે ગતિ શરૂઆત થયા પછી કેવા પરિણામો મળે છે, આ વગેરેનો અભ્યાસ એમાં કરવામાં આવશે. મિકેનિક્સ, મિકેનિક્સ એટલે કે યંત્રશાસ્ત્ર. યંત્રશાસ્ત્રને કેટલા ભાગમાં વિભાજિત કરેલું છે? બે ભાગમાં. પહેલો ભાગ કાઇનેમેટિક્સ. કાઇનેમેટિક્સમાં તો કે ગતિના કારણનો અભ્યાસ કર્યા સિવાય ગતિ કોના લીધે થાય છે, ગતિ માટે શેની જરૂર છે, આ કોઈ પણ વસ્તુની ચર્ચા આપણે કાઇનેમેટિક્સમાં કરવાની નથી. એટલે ગતિના કારણનો અભ્યાસ કર્યા સિવાય ગતિની ચર્ચા એટલે કે ગતિના પરિણામો અભ્યાસ કરવામાં આવે તેવી શાખાને કાઇનેમેટિક્સ કહે છે. આપણને ખબર જ છે કે ગતિ કરવા માટે બળની જરૂર પડે, પણ તેનો આપણે કાઇનેમેટિક્સમાં ઉલ્લેખ કરવાનો નથી. ચાલવા માટે ઘર્ષણ બળની જરૂર પડે, ઘર્ષણ સિવાય ચાલી શકાય નહીં. કે અહીંયા ચાલવા માટે નીચે શું હોવું જોઈએ? તો કે ઘર્ષણ, ઘર્ષણ હશે તો જ ગતિ થાય, પણ તેનો પણ આપણે કાઇનેમેટિક્સમાં અભ્યાસ કરવાનો નથી. ડાયનેમેટિક્સ, ગતિ કરતા પદાર્થના ગુણધર્મો. એકને એક પદાર્થની ગતિ ઘન, પ્રવાહી અને વાયુમાં અલગ અલગ હોઈ શકે. ગતિ ઉદ્ભવવાના કારણો તેમજ ગતિની ચર્ચા કરવામાં આવે તો તેવી શાખાનું કહેવાય છે ડાયનેમેટિક્સ. એટલે ડાયનેમેટિક્સ ભણતી વખતે બધી વસ્તુનો આપણે ખ્યાલ રાખવો જરૂરી છે. હવે પદાર્થનું સ્થાન કઈ રીતના નક્કી થાય? આપણને ખબર જ છે કે યામાક્સ પદ્ધતિમાં કેટલી અક્ષ આવે છે? ત્રણ અક્ષ.
x અક્ષ પછી ઉપર y અક્ષ અને z અક્ષ ખાસ અહીંયા યાદ રાખજો કે આ ત્રણેય અક્ષની ગોઠવણી હંમેશા વિષમ ઘડી દિશામાં એન્ટી ક્લોકવાઇઝ કરવાની છે વિષમ ઘડી દિશામાં ત્રણેય અક્ષની ગોઠવણી કરવાની અહીંયા x વિષમ ઘડી દિશામાં હલતા y અને અહીંયા z જો x ની જગ્યાએ y લેવામાં આવે તો y ની જગ્યાએ z લેવો પડશે અને z ની જગ્યાએ x લેવો પડશે આ ત્રણેય અક્ષોના છેદન બિંદુ એને કહેવું આપણે ઉગમ બિંદુ અથવા યામાક્સ પદ્ધતિનું સંદર્ભ બિંદુ જેના યામ હંમેશા 0,0,0 હશે પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે આપણે એક સંદર્ભ બિંદુ અને અક્ષોના સમૂહનો ઉપયોગ કરવાની જરૂર પડે છે અનુકૂળતા માટે ત્રણ પરસ્પર લંબ ખાસ યાદ રાખજો આ ત્રણેય અક્ષો વચ્ચેનો ખૂણો હંમેશા 90 ડિગ્રી અથવા π/2 રેડિયન જેટલો હોય છે જેવી કે એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ ધરાવતી લંબ યામાક્ષ પ્રણાલી પસંદ કરીશું આ ત્રણેય અક્ષોના છેદન બિંદુને ઉગમ બિંદુ ઓ કહે છે જેને સંદર્ભ બિંદુ તરીકે લઈ શકાય કારણ કે યામાક્ષ પદ્ધતિમાં બધા જ અંતરો ક્યાંથી માપવામાં આવે છે ઉગમ બિંદુથી કોઈ પણ પદાર્થના યામો એક્સ વાય ઝેડ આ યામાક્ષ પદ્ધતિની સાપેક્ષે તેનું સ્થાન દર્શાવે છે ધ્યાન રાખજો એક્સ અક્ષ પરની ગતિ માટે હંમેશા એક્સ યામ જ મળશે વાય યામ 0 થશે અને ઝેડ યામ તે 0 જ્યારે વાય અક્ષ ઉપર ગતિ થતી હશે ત્યારે એક્સ યામ 0 હશે ઝેડ યામ 0 હશે અને જ્યારે ઝેડ અક્ષ ઉપર ગતિ થતી હશે ત્યારે એક્સ યામ 0 હશે વાય યામ 0 હશે હવે એનું એક ઉદાહરણ લઈએ તો તમે આકૃતિમાં જોઈ શકો છો ઓ એટલે કે શું લેવાનું છે ટાવર ટાવરથી આ વ્યક્તિ કઈ દિશામાં છે તો કે પૂર્વ ઉત્તર વ્યક્તિ બી ને વ્યક્તિ સી પશ્ચિમ હવે જ્યારે પહેલો વ્યક્તિ એ જ્યારે ટાવરનું અવલોકન કરશે કોની વાત થઈ છે એની એને કઈ બાજુ જોવું પડશે તો કે પૂર્વ તરફ છે તેની દિશા કઈ તરફ આવશે પશ્ચિમ તરફ પશ્ચિમ તરફ કેટલા મીટર દૂર છે 3 મીટર પછી બી અવલોકનકાર ઉત્તર દિશામાં છે તેની નીચે તરફ એટલે કે કઈ દિશામાં આવશે દક્ષિણ દિશામાં અવલોકન કરતા તેને ટાવર કેટલા મીટર દૂર દેખાશે 4 મીટર એવી જ રીતના વ્યક્તિ સી ને અવલોકન કરે ત્યારે એની દિશા કઈ તરફ હશે કે પશ્ચિમ દિશામાં છે તેનું અવલોકન કઈ દિશામાં કરવું પડશે પૂર્વ તરફ કેટલા મીટર 5 મીટર આમ ત્રણેય અવલોકનકાર એટલે કે એ અવલોકનકાર બી ને અવલોકનકાર સી ત્રણેય માટે અવલોકન ત્રણેય અવલોકનકાર માટે વસ્તુ તો એક જ છે ત્રણેય શેનું અવલોકન કરે છે તો કે ટાવરનું ત્રણેય વ્યક્તિ માટે ટાવરનું અંતર અને દિશા જુદી જુદી છે પણ ત્રણેય ત્રણ અવલોકનો સાચા છે કોઈ વસ્તુ ઓ પર રહેલી છે અને ત્રણ અવલોકનકાર ત્રણ જુદી જુદી જગ્યા પરથી એક જ વસ્તુને જુએ છે તો દરેક અવલોકનકાર પાસે બિંદુ ઓના સ્થાનનું અલગ અલગ અવલોકન છે પરંતુ એક પણ અવલોકન ખોટું નથી કારણ કે તેઓ વસ્તુને જુદા જુદા સ્થાન પરથી અવલોકન કરે છે જુદા જુદા સ્થાન એટલે કે સાપેક્ષ બદલાય છે સાપેક્ષ બદલાય એટલે ગતિની દિશા એટલે કે સ્થાનની દિશા અને અંતર બંને બદલાઈ શકે અવલોકનકાર એ કહે છે બિંદુ ઓ પશ્ચિમ દિશામાં કેટલા મીટરે છે 3 મીટરે અવલોકનકાર બી કહે છે બિંદુ ઓ દક્ષિણ દિશામાં કેટલા મીટરે છે 4 મીટરે અને અવલોકનકાર સી કહે છે બિંદુ એ ઓ પૂર્વ દિશામાં 5 મીટર દૂર છે
તેથી કોઈ પણ બિંદુનું સ્થાન બે પરિબળ દ્વારા પૂર્ણ રૂપે દર્શાવી શકાય. એક તો અવલોકનકારથી તેનું અંતર અને અવલોકનકારની સાપેક્ષમાં તેની દિશા. તેથી સ્થાન એ સ્થાન સદિશ એટલે સ્થાન દર્શાવતો સદિશ, જેના વિશે વધારે માહિતી આપણે ચેપ્ટર 4 માં મેળવીશું, નામના સદિશ વડે દર્શાવવામાં આવે છે. એક દિશા હંમેશા આ પ્રમાણે લેવાની છે, પૂર્વ પ્લસ એક્સ તરફ આવશે, અહીંયા માઇનસ એક્સ પૂર્વની સામે આવશે, પશ્ચિમ ઉપર લેવાની છે, ઉત્તર નીચે લેવાની છે દક્ષિણ. કણની સંકલ્પના. કણ એટલે કે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. ગતિની મર્યાદાના પ્રમાણમાં પદાર્થનું કદ અવગણી શકાય તો તેને કણ તરીકે લઈ શકાય. મર્યાદાના પ્રમાણમાં એટલે કે તેમના અંતરની સાપેક્ષમાં. અંતર કયું? તો કે બે પદાર્થો વચ્ચેનું. દાખલા તરીકે સૂર્યની આસપાસ ગ્રહોની ગતિમાં જુદા જુદા ગ્રહોને કણ તરીકે ધારવામાં આવે છે, કારણ કે ગ્રહોના અંતરની સરખામણીમાં ગ્રહોના દળ ખૂબ જ નાના છે. દળ એટલે કે કદની સાપેક્ષમાં, કદ અવગણી શકાય એટલા છે. એટલે સૂર્યમંડળમાં જ્યારે ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરવામાં આવે ત્યારે કોઈ પણ ગ્રહ અને સૂર્યને કણ તરીકે ધારવામાં આવે છે. આ ઉપરના ઉદાહરણમાં તો કે પૃથ્વીની પત્તે આ કોણ છે? તો કે સૂર્ય. એની પત્તે કોણ ભ્રમણ કરે છે? પૃથ્વી. અને પૃથ્વીની પત્તે કોણ ભ્રમણ કરે છે? ચંદ્ર. તો આમાં કોઈ પણ વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળની ગણતરી વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણેયને કણ સ્વરૂપે લઈ શકાય. માત્ર સુરેખ ગતિ કરતા ઘન પદાર્થના બધા જ કણો સમાન સમયમાં સમાન અંતર કાપે છે. આથી આવા સંજોગોમાં સમગ્ર પદાર્થની ગતિની ચર્ચા તેના કોઈ એક કણની ગતિની મદદથી કરી શકાય છે. આપણે કોઈ બોક્સ લઈ, બોક્સ ઉપર ત્રણ કણ લઈ લઈ, એક બે અને ત્રણ. જ્યારે આ પદાર્થ અહીંથી એક્સ જેટલું સ્થાનમાં ફેરફાર કરવામાં આવે તો બોક્સમાં રહેલ તમામ કણ, પહેલો કણ તો એક, બીજો કણ તો ત્રણ, ત્રીજો કણ તો બે, તો ત્રણેય કણે કાપેલ અંતર પણ કેટલું હશે? એક્સ જ હશે. તો આખા પદાર્થની કે સંપૂર્ણ બોક્સની વાત કરવાને બદલે કોઈ પણ એક કણની ગતિનો ઉલ્લેખ કરીએ તો પણ સંપૂર્ણ બધું સાચું થઈ જાય, એટલે ગતિનો ઉલ્લેખ યોગ્ય થશે. કણને કોઈ પરિમાણ એટલે કે લંબાઈ, પહોળાઈ, જાડાઈ, ઊંચાઈ હોતા નથી, એટલે કોઈ પણ જાતનું પરિમાણ નથી. કણ એક આદર્શ કલ્પના છે, વાસ્તવમાં આવું ક્યારેય બની શકે નહીં. પદાર્થની લંબાઈ, પહોળાઈ, જાડાઈ, ઊંચાઈ કોઈ પણ એક તો પરિમાણ હોવાના જ છે, કોઈ પણ પદાર્થને પરિમાણ વગરનો હોઈ શકે નહીં. વ્યવહારમાં આવો કોઈ પદાર્થ મળી શકે નહીં, કારણ કે વ્યવહારમાં પદાર્થને કોઈ તો પરિમાણ હોય જ છે. સંદર્ભ બિંદુ. પદાર્થનું સ્થાન અથવા કણનું સ્થાન જે બિંદુની સાપેક્ષમાં નક્કી કરવામાં આવે તે બિંદુને સંદર્ભ બિંદુ કહે છે. આગળ કીધું તે પ્રમાણે યામાક્સ પદ્ધતિમાં ઉગમ બિંદુ ક્યાં સ્વરૂપે લેવામાં આવે છે? સંદર્ભ બિંદુ.
કારણ કે યામાસ પદ્ધતિમાં બધા જ અંતરો કોની સાપેક્ષે ઉગમ બિંદુની સાપેક્ષે માપવામાં આવે છે. આ કારણથી યામાસ પદ્ધતિમાં ઉગમ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લેવામાં આવે છે. બીજી વસ્તુ કે એક અક્ષની ગતિ દરમિયાન ક્યારેય એક્સિયમ ઝીરો થતો નથી. એક્સ નોટ ઇક્વલ ટુ ઝીરો જ્યારે વાય દિશામાં ગતિ થતી હોય ત્યારે વાયએમ ઝીરો થતો નથી, અને જ્યારે ઝેડ દિશામાં ગતિ થતી હોય ત્યારે ઝેડએમ ઝીરો થતો નથી. અને જ્યારે કણ ઉગમ બિંદુ પર હોય, સ્થાન ક્યાં છે ઉગમ બિંદુ, ત્યારે એનો એક્સિયમ તે ઝીરો હશે, વાયએમ તે ઝીરો હશે અને ઝેડએમ તે ઝીરો હશે. યામાસ પદ્ધતિમાં ઉગમ બિંદુ ઓ એ સંદર્ભ બિંદુ છે. ઉગમ બિંદુ એટલે કે 0,0,0, એટલે કે એક્સ કોમા વાય કોમા ઝેડ ત્રણેયમ કેટલા છે, એક્સએમ તે 0, વાયએમ તે 0 અને ઝેડએમ તે 0. હવે આજના ટોપિક આધારિત થોડાક એમસીક્યુ. પહેલો એમસીક્યુ, પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરતી વખતે માત્ર પૃથ્વીને કણ તરીકે લઈ શકાય. જો પૃથ્વી અને સૂર્ય એની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરવાની છે તો ત્યારે સૂર્ય અને પૃથ્વી બંનેને કણ સ્વરૂપે લેવામાં આવે છે. માત્ર પૃથ્વી ખોટું થાય, પૃથ્વી અને સૂર્યને કણ તરીકે લઈ શકાય, માત્ર સૂર્યને કણ તરીકે લઈ શકાય ખોટું, પૃથ્વી અને સૂર્ય એક પણ કણ તરીકે લઈ શકાશે ને એ ખોટું છે. બીજો એમસીક્યુ, નીચેનામાંથી ક્યુ અદ્રશ્ય ગતિનું ઉદાહરણ છે. સાયકલ સવારી દ્રશ્યમાન ગતિ, ચાલવું દ્રશ્યમાન ગતિ, પક્ષીઓનું ઉડવું દ્રશ્યમાન ગતિ, ઇલેક્ટ્રોનનો પ્રવાહ અદ્રશ્ય ગતિ. રેખીય ગતિની સમજ મેળવવા માટે નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ ઉપયોગી છે? રેખીય ગતિ સાથે સંકળાયેલી રાશિઓ કઈ કઈ છે? તો ગતિ થાય ત્યારે એક તો અંતર, અંતરમાં બે આવશે, પથ લંબાઈ અને સ્થાનાંતર, પછી ઝડપ, વેગ, પ્રવેગ. આ વેગ અને પ્રવેગ તે બે પ્રકારના આવશે, એક તો સરેરાશ અને તત્કાલીન. આ બધી વસ્તુ રેખીય ગતિ સાથે સંકળાયેલી છે, એટલે દબાણ નહીં આવે, વેગ આવશે, અવરોધ નહીં આવે, આંતરિક ઉર્જા નહીં આવે. એમસીક્યુ નંબર 4, કણ એ એક બિંદુ છે, ખોટું છે. કણ એ દળ ધરાવતો બિંદુવત પદાર્થ છે, એક બિંદુવત વસ્તુ છે, એ ખોટું છે. બિંદુઓ દળ ધરાવતી વસ્તુ છે, ગતિમાન પદાર્થ છે, એ પણ ખોટું છે. કોઈ પણ પદાર્થને ક્યારે કણ સ્વરૂપે લઈ શકાય? પદાર્થના બધા જ કણો રેખીય ગતિ કરતા હોય અને સમાન સમયમાં સમાન અંતર કાપતા હોય તો આ કન્ડિશનમાં આપણે એને કણ તરીકે લઈ શકીએ. પદાર્થના કેટલાક કણો રેખીય ગતિ કરતા હોય અને સમાન સમયમાં સમાન અંતર કાપતા હોય, કેટલાક નહીં આવે, બધા જ આવશે. બે પદાર્થો વચ્ચેનું અંતર પરિમાણોની સાપેક્ષમાં ખૂબ નાનું હોય, અંતર નાનું ન હોવું જોઈએ, પરિમાણ નાનું હોવું જોઈએ, અંતર ખૂબ મોટું હોય. બે પદાર્થો વચ્ચેનું અંતર માપી શકાય તેવું હોય, માપી શકાય તેવું એટલે અંતર નાનું છું, એટલે બાકીના ત્રણેય ઓપ્શન ખોટા. એમસીક્યુ નંબર 6, ભૌતિક વિજ્ઞાનની ખાલી જગ્યા શાખામાં પદાર્થની ગતિ ઉપરાંત ગુણધર્મની ચિંતા કરવામાં આવે છે. ગુણધર્મની ચિંતા એમાં કરવામાં આવશે, ડાયનેમિક્સમાં, કાઇનેમેટિક્સમાં ગુણધર્મની ચર્ચા કરવાની નથી. મિકેનિક્સ તો કે આ બંનેની સંયુક્ત શાખા. કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સના સંયુક્ત શાખાને શું કહેવામાં આવે છે? તો કે મિકેનિક્સ. એમસીક્યુ નંબર 8,
કણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી, સાચું નથી એટલે વિધાન કયું ગોતવાનું છે, ખોટું છે, કણને પરિમાણ હોતું નથી, કણને પરિમાણ હોતું નથી, કણને દળ ધરાવે છે, દળ ધરાવતી બિંદુવત વસ્તુ રેખીય ગતિ કરે છે, આ વિધાન સાચું છે, કણ દળ ધરાવે છે એ સાચું છે, કણને કોઈ પણ પ્રકારના પરિમાણ હોતા નથી વિધાન તે સાચું છે, કણને પરિમાણ હોય છે આ વિધાન ખોટું છે. એમસીક્યુ નંબર 9, બે પદાર્થોના કદની સરખામણીમાં ખાલી જગ્યા હોય તો તેને કણ તરીકે લઈ શકાય. પદાર્થો વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોવું જોઈએ. પદાર્થો વચ્ચેનું અંતર ખૂબ નાનું હોવું જોઈએ, આ તો ખોટું થઈ ગયું. અંતર નાનું ન હોય કશું કહી શકાય ને, આ ખોટું છે. ગમે તેટલું અંતર લઈ શકાય એ ખોટું છે. પહેલો ઓપ્શન એ સાચો થાય કે પદાર્થ વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોવું જોઈએ. પદાર્થ ખાલી જગ્યા માર્ગે ગતિ કરતો હોય તો તેને કણ તરીકે લઈ શકાય. કણને માર્ગ સાથે કોઈ લેવા દેવા નથી એટલે પછી માર્ગ સુરેખ્યાલે, વક્રયાલ છે અને પરવલય. એટલે આપણે જવાબ આવશે આપેલ તમામ. કારણ કે સૂર્યની ફરતે પૃથ્વીનું ભ્રમણ છે એ માર્ગ વક્ર છે એટલે કે લંબગોળ છે. પછી કોઈ સીધા માર્ગે ગતિ થતી હોય ત્યારે માર્ગ કેવો આવશે, સુરેખ. તો બધા કિસ્સાઓમાં પદાર્થને કણ તરીકે લઈ શકાય એટલે કણને અને માર્ગને કોઈ સંબંધ નથી. કોઈ પણ પ્રકારના માર્ગ માટે પદાર્થને કણ તરીકે લઈ શકાય.